નમસ્તે મિત્રો, આજના વિડીયોમાં આપ સૌની મુલાકાત આ નાના નાના ભૂલકાઓ સાથે તેમજ ભાવનગરની સૌથી પ્રખ્યાત આઈટમ એટલે કે પાઉ ગાંઠિયાની રેસીપી તમારી સાથે શેર કરવાનો છું. લઈ રહ્યા છીએ બાળકોને બધી વસ્તુ પોષ્ટિક કરવા માટે, તો ચલો ભાવનગર સિવાય તમને મળે. બરોબર તમને પ્રશ્ન થશે કે વિલન આ રોડ ઉપર શું કરે છે. તો એક સરસ મજાનું કાર્ય થવા જઈ રહ્યું છે, બાળકોને નાસ્તો કરાવવા જઈ રહ્યા છીએ. તો આખું કાર્ય કઈ રીતે થાય છે એના માટેનો આ વિડીયો છે, પ્લસ ભાવનગરની પ્રખ્યાત આઈટમ એવી કે પાઉ ગાંઠિયા કઈ રીતે બને છે એ પણ તમને આ વિડીયોમાં જાણવા મળશે. આ બધું કાર્ય કરી રહ્યા છે ઓમભાઈ, કે જે ભાવનગરથી છે. તો આપણે એમની સાથે આ વિડીયો બનાવવાના છીએ. તો ચલો શરૂઆત કરીએ આ વિડીયોની, અને વિડીયો શરૂ કરતા પહેલા જય શ્રીરામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ. હર ટુ ઓલ ગાઈઝ. તો આ છે મારા મિત્ર ઓમભાઈ, કે જે ભાવનગરમાં રહે છે. તો ઓમભાઈ, આજનો જે આપણો કાર્યક્રમ છે એના વિશે થોડુંક તમે ડિટેલ આપો. આજના કાર્યક્રમમાં એવું છે કે દર પૂનમ અને અમાસ હોય ને ત્યારે આપણે છોકરાઓને નાસ્તો કરાવતા હોઈએ છીએ. આશરે 200-250 છોકરાઓ છે. એટલે આજે આપણે ભાવનગરી પાઉં ગાંઠિયા એ ખવડાવવાના હતા, અને તમે આવ્યા છો તો તમારા દર્શકો અને ગુજરાતના જેટલા ખાવાના શોખીન છે એ બધા દર્શકો માટે આપણે પાઉં ગાંઠિયાની રેસીપી આજે દેખાડવાના છે. પાઉં ગાંઠિયા ભાવનગરમાં 10-12 જાતના મળે, પણ આ મારા પોતાના ઓમભાઈની રેસીપી એમ. ઓકે ઓકે, સરસ. તો ફ્રેન્ડ્સ, આ હતા ઓમભાઈ કે જે આપણને આજે બધાને શીખડાવવાના છે કે પાઉ ગાંઠિયા કઈ રીતે બને છે. મેં કીધું હજી સુધી ટેસ્ટ નથી કરી, હું પણ આજે ટેસ્ટ કરીશ. અને આજે સત્કાર્ય થવા જઈ રહ્યું છે એમાં તમે સૌ સહભાગી બનો, વિડીયો છેલ્લે સુધી જોવો, એવી આપ સૌને રિક્વેસ્ટ છે. તો ચલો આપણે શરૂ કરીએ આપણી આજની રેસીપી. ચલો તો ઓમભાઈ, શરૂઆત કઈ રીતે થશે? શરૂઆત છે ને ખજૂર આંબલીની ગોળની ચટણી. ચટણી છે, આમાં બીજું કંઈ નાખ્યું નથી. હવે આમાં આપણે બધું ભેગું કરવાનું. ઓકે, એટલે કે જો આમાં આવશે શેડિયા મરચા, બાળકોનું છે એટલે શેડિયા મરચા ઓછા રાખ્યા. ઓકે, પછી જાદુ, આદુ, પછી છે લસણ, લસણ. ઓકે, પછી આ ફુદીનો છે. ઓકે, આ ડુંગળી, ડુંગળી, અને આ કોથમીર, કોથમીર. ઓકે ઓકે, તો આટલી જે બધી વસ્તુ છે એ બધી વસ્તુ આપણે ચટણી અંદર નાખશું અને એનીથી ટેસ્ટ ડેવલપ થશે. ઓકે ઓકે, ભાઈ તીખો ખાટો, પછી લસણનો ટેસ્ટ, ડુંગળીનો ટેસ્ટ, ચટપટું બધું કરીશ. બરાબર. અને આ ભાવનગરની અમારી ઓળખાણ પાઉ ગાંઠિયા, પાઉ ગાંઠિયા અને બટેટા તમને વર્લ્ડમાં બીજે ખાવા નહીં. તો ફ્રેન્ડ્સ, તમે જે રીતે જોયું એ રીતે એકદમ અનોખી રેસીપી છે, અને આ રેસીપીમાં ચટણીની અંદર બધી વસ્તુ એડ કરવામાં આવે છે. આ વસ્તુ પહેલી વાર આપણે જોઈ કે જે ખજૂર આંબલીની ચટણી જનરલી ઉપરથી આપતા હતા બોડી બોડી દેખાડે, પણ કંઈક અલગ વસ્તુ બનવા જઈ રહી છે. તો બન્યા રહ્યો આપણો વિડીયો. આ શેડિયા મરચા છે, બાળકો છે એટલે થોડા ઓછા રાખ્યા છે. આદુ છે, આ લસણ, અને આ બરફ છે. ઉનાળો છે ને એટલે છોકરાઓને ઠંડી ચટણી મજા આવે એટલે આપણે એમાં બરફ નાખીએ. તમને પાઉં ગાંઠિયાનો મતલબ ભાવનગરમાં પહેલેથી વખણાય કે પછી આ કંઈ? એમાં એવું છે કે આ 40-50 વર્ષથી આઈટમ વેચાય છે. બરોબર. 20-25 દુકાનો છે અને પોતપોતાનો સ્વાદ વેચે. બરોબર. અને પોતપોતાના ગ્રાહક સમજાય કે તીખું ખાવાના શોખીન હોય તો લચુભાઈ ત્યાં જાય, તીખું ખાટું ને ગળ્યું ખાવું હોય તો દિલીપભાઈ ત્યાં જાય. બરોબર. એ રીતે પોતપોતાની ચટણીનો પોતપોતાનો ટેસ્ટ અને પોતપોતાનો ગ્રાહક. બરોબર. એ રીતે આ મારા પોતાના ટેસ્ટ પ્રમાણે તમે બનાવ્યું છે. ઓકે. પણ આ લગભગ ભાવનગર સિવાય ક્યાંય મળશે? ભાવનગર સિવાય, ભાવનગરની વ્યક્તિ વેચતી હોય બાર ગામ એવું બને, પણ ભાવનગર સિવાય તમને મળે. બરાબર બરાબર. ઓકે. તો હવે આ જે પ્લેટ છે એ પ્લેટમાં પાઉના કટકા આપણે રાખી દીધા છે, એની ઉપર આ ભાવનગરી તીખા ગાંઠિયા આપણે એડ કરી રહ્યા છીએ આ રીતે. ઓકે. હવે એમાં
ઉમેરવાની છે ચટણી. મિલનભાઈ ટેસ્ટ કરશે ને પછી બાળકોને આપણે ટેસ્ટ કરાવશું. ભાવનગરના પ્રખ્યાત પાઉગાઠિયા કે જે ઓમભાઈએ બનાવેલા છે, આપણે અત્યારે હવે ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ. પહેલી વાર ટેસ્ટ કરીશ, મેં આની પહેલાં ક્યારેય આવી પ્રકારની આઈટમ ખાધી નથી. તમે જુઓ કઈ રીતની છે બરાબર. પાઉગાઠિયા અને ચટણીનો કમાલ આઈ થિંક હોવો જોઈએ આમાં, એવું લાગે છે. તો શરૂઆત કરીએ આપણે. સરસ આઈટમ બની જાઓ. બાળકોને ભાવશે ને? ભાવશે 100%. જે બાળકો માટે લઈ જવાના છે, નાના બાળકો માટે, એ દરેક છોકરાઓને ભાવશે. એની પાછળનું રીઝન એ છે કે ચટણી બહુ તીખી પણ નથી, સ્વીટ છે, ખાટી મીઠી છે, ઉપર ગાંઠિયા ડુંગળી એ બધી વસ્તુનો ટેસ્ટ આવે છે, લસણનો પણ પૂરતો ટેસ્ટ આવે છે આમાં. તો ભાઈ મને મજા આવી ગઈ. ભાવનગરમાં આવી છે એટલે હવે ઓમભાઈને આપણે હેરાન કરવાના છે. ચાલો પાઉં ગાંઠિયા ખવડાવો. ઓકે ફ્રેન્ડ્સ, આપણું જે રથ છે ગાંઠિયા રથ, એ રથ આપણું તૈયાર થઈ ગયું છે અને ઓમભાઈની પાછળ આ બેહી ગયા આપણે અને જઈ રહ્યા છીએ બાળકોને બધી વસ્તુ પોષ્ટિક કરવા માટે. તો ચલો ફ્રેન્ડ્સ. તો ડેસ્ટિનેશન પર આપણે પહોંચી ગયા છીએ, ભરતનગર, 80 ફૂટ રિંગ રોડ માં ધારેશ્વર મહાદેવનું મંદિર છે. અને જો સેવા કરવા આવ્યા તો પણ કઈ જગ્યાએ, જ્યાં મહાદેવનું મંદિર છે, છેને કૃપા મહાદેવના મંદિરે ભગવાન ભોળાનાથના દર્શન પણ કરીશું. અહીં આવનારા દરેક બાળકો સરકારી સ્કૂલમાં ભણે છે અને અહીં ફ્રીમાં ટ્યુશનમાં આવે છે. અહીં જે શિક્ષિકા છે એ બાળકોની સેવા કરે છે, ભણાવે છે અને કોઈ પણ પ્રકારની ફી નથી હોતી. તો એવા બાળકોને અત્યારે આપણે નાસ્તો કરાવવાના છીએ અને હલકી ફૂલકી મસ્તી પણ કરીશું બાળકો સાથે. ચાલો મહાદેવના દર્શન કરીએ અને જે પાઉગાઠિયાનો પ્રોગ્રામ છે એને આગળ ધપાવીએ. તો જે ટ્યુશન ચાલુ છે એ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ અને હવે આ જગ્યાએ પાઉગાઠિયાનો જોરદાર પ્રોગ્રામ થવાનો છે. એ નહીં, બે ત્રણ આ જે બધા પાઉં છે એના એકના બે કટકા કરવામાં આવે છે અને એને બધા બાળકોને આજે પાઉગાઠિયા ટેસ્ટ કરાવવાનું. હીરો મહેનત કરે છે. શું નામ છે તારું? અચ્છુ. અચ્છુ ભાઈ પાઉના કટકા કરી રહ્યા છે જોરદારના. શું કે ઓમભાઈ? બસ જોરદાર મોજ આવે છે છોકરાઓની સેવા કરે. હા, આ મોજ અલગ છે. મારા પપ્પા કહેતા હતા બાળા ભોળા એટલે બાળ સ્વરૂપ છે નહીં, ભગવાનનું સ્વરૂપ. બરોબર, એની સેવા કરવી જ છે. શું નામ છે ડેંગુ તારું? અંજલિ. ઓહો,
બધાના વાળ કોણ લઈ ગયું? વાળ કોણ લઈ ગયું? તો ફ્રેન્ડ્સ, તમે જે રીતે જોઈ રહ્યા છો એ રીતે અહીં રેગ્યુલર સમયાંતરે અહીં આ રીતના જે બાળકો છે એ દરેક બાળકને આ રીતના નાસ્તા ઓમભાઈ દ્વારા કરાવવામાં આવે છે. અને મને આ વખતે મોકો મળ્યો આ સ્ટોરી કવર કરવાનો, ખરેખર આનંદ થયો. કેમકે આવી બધી વસ્તુ આવી બધી જગ્યા પર આવીને ખરેખર મન પવિત્ર થઈ જાય. અને આ છોકરાઓની મસ્તી જોઈને, હાસી મજાક જોઈને આપણને આપણું નાનપણ યાદ આવ્યું. તો ખૂબ સરસ મજાની આ એક્ટિવિટી આજે થઈ અને ખૂબ મજા આવી. અને દરેક લોકો ખૂબ જ શાંતિથી અહીં નાસ્તો કરી રહ્યા છે. સમજો, આપું બેટા ચટણી? ઓહ, ઢીંગુ ચટણી આપું. मुसाफिर तो मैं कल भी था, मुसाफिर आज भी हूं. कल मैं अपनों की तलाश में था, आज मैं खुद की तलाश में हूं.